ઓડેમાં એન્ડ પ્રોલોંગ રિક્વાયરમેન્ટ ઓફ ઓક્સિજન ઇન ઇન્ફન્ટ હુ હેવ been ટ્રીટેડ ફોર રેસ્પિરેટરી distress સિન્ડ્રોમ મીન્સ કે આ જે બ્રોન્કોપલ્મોનરી ડિસ્પ્લેસિયા છે એ એક પલ્મોનરી કન્ડિશન છે ક્રોનિક પલ્મોનરી કન્ડિશન કે જેની અંદર શું થાય છે કે પ્રોલોંગ એટલે કે વધારે ઓક્સિજનની જરૂર પડે છે કોને જરૂર પડે છે તો કે ઇન્ફન્ટ અથવા તો નિયોનેટને પછી છે કોઝિસ તમને આપેલા છે તો કે ડ્યુ ટુ એન્ડોટ્રકિયલ ઇન્ક્યુબેશન ઇન્ક્યુબેશન મીન્સ કે એન્ડોટ્રકિયલ ઇન્ક્યુબેશન કરતા હોય ત્યારે થઈ શકે છે હાઈ કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન વધારે પડતા ઓક્સિજનના કારણે પણ થઈ શકે છે હાઈ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન ફોર પ્રોલોંગ પીરિયડ્સ મીન્સ કે અમુક પ્રોલોંગ પીરિયડ્સ માટે કદાચ વેન્ટિલેશન પ્રેશર પોઝિટિવ પોઝિટિવ વેન્ટિલેશન પ્રેશર છે એને હાઈ રાખવામાં આવે તો પણ થઈ શકે છે એન્ડ ઇમ મેચ્યુરિટી મીન્સ કે પ્રીટમ બેબી હોય તો તેના અંદર પણ થઈ શકે છે ધ નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસિસ તો ડાયગ્નોસિસની અંદર છે હિસ્ટ્રી કલેક્શન ફિઝિકલ એક્ઝામિનેશન રેડિયોગ્રાફિક ફાઇન્ડિંગ્સ બ્લડ ઇન્વેસ્ટિગેશન ફોર ઓટુ ટેન્શન એન્ડ એસિડોસિસ નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ તો કે બીપીડીની અંદર તમે કઈ રીતનું નર્સિંગ મેનેજમેન્ટ કરશો તો કે ફર્સ્ટ છે ઓટો થેરાપી other supportive measures and third one is prevention of this condition is possible because it is seldom seen in infants receiving negative pressure ventilation without endotracheal incubation. So uh, to nursing management. Next condition ડીઝ ઇડિયોપેથિક રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ મીન્સ કે આપણને એક રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે કે જેની અંદર શું થાય છે કે આઈઆરડીએસ મીન્સ કે ઇડિયોપેથિક રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની અંદર એન એન એક્યુટ ડિસોર્ડરથી ટક્કર ઓલમોસ્ટ એક્સક્લુઝિવલી ઇન પ્રી મેચ્યોર ઇન્ફન્ટ્સ મીન્સ કે આઈઆરડીએસ જે છે એ પ્રી મેચ્યોર ઇન્ફન્ટસ હોય એની અંદર જોવા મળે છે ઇટ મે ઓલ્સો ડેવલપ ઇન નિયોનેટ હુ હુઝ મધર હેવ ડાયાબિટીસ ઓર ઇન્ફન્ટ ડિલિવર્ડ બાય સિઝેરિયન સેક્શન મીન્સ કે એ ઇવાન યોનેટની અંદર પણ જોવા મળે છે કે જેની મધર એ ડાયાબિટિક મધર હોય અને સિઝેરિયન સિઝેરિયન સેક્શન કરેલું હોય ઇટ ઇઝ ડાયગ્નોઝ ડાયગ્નોઝ સુન આફ્ટર બર્થ બિકોઝ ઓફ ધ ઓબિયસ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ કેન બી એક્સપેક્ટેડ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ ફોર થ્રી ટુ ફાઈવ ડેઝ હવે નેક્સ્ટ તમને એની પેથોફિઝિયોલોજી આપેલી છે તો કે આઈઆરડીએસ ઇઝ કોઝ બાય અ ડેફિસિયન્સી ઇન પલ્મનરી સર્ફેક્ટન્ટ એક્ટિવિટી મીન્સ કે આઈઆરડીએસ જે છે એ પલ્મોનરી પલ્મોનરી એટલે મીન્સ કે અમુક રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અમુક એક્ટિવિટી જે રેગ્યુલર થવી જોઈએ એની ડેફિશિયન્સીના કારણે આઈઆરડીએસ મીન્સ કે ઇડિયોપેથિક રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળે છે ધીસ ડેફિશિયન્સી ઇઝ ડ્યુ ટુ લેક ઓફ ડેવલપમેન્ટ ઓફ ધ લંગ્સ મીન્સ કે આ જે આઈઆરડીએસ જે છે એ શેના કારણે થાય છે તો કે લંગ્સનું ડેવલપમેન્ટ કમ્પ્લીટલી ના થયું હોય તેના લીધે થાય છે ઇટ યુઝ્યુઅલી અકર વિથ ઇન ફર્સ્ટ સિક્સ અવર્સ ઓફ લાઈફ ઇમેચ્યુર લંગ્સ હેવ ડેફિશિયન્સી ઓફ પલ્મનરી સરફેક્ટન્ટ એન્ડ ઇન્ક્રીઝ પલ્મનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ મીન્સ કે લંગ્સ જે છે એનું કમ્પ્લીટલી ડેવલપમેન્ટ ના થયું હોય તો તેના લીધે શું થાય છે તો કે પલ્મનરી વાસ્ક્યુલરની અંદર શું થાય છે રેઝિસ્ટન્સ જોવા મળે છે એ ઇન્ફન્ટ

અહીંયા આગળ પેથોફિઝિયોલોજી તમને આપેલી છે તો કે શેના કારણે તો કે ઇમેચ્યોર લંગ્સ ઓફ પ્રીમેચ્યોર ઇન્ફન્ટ મીન્સ કે પ્રીમેચ્યોર જે ઇન્ફન્ટ જે છે એના લંગ્સ કેવા હોય છે ઇમેચ્યોર જેના કારણે શું થાય છે તો કે ઇન્ક્રીઝ પલ્મનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ મીન્સ કે પલ્મનરી વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ છે એ શું થાય છે ઇન્ક્રીઝ થાય છે અને બીજી સાઈડ શું થાય છે તો કે ડેફિસિયન્સી ઓફ પલ્મનરી સરફેક્ટ સરફેક્ટ કે પલ્મનરી સરફેસ સરફેકટન્ટ જે છે એને શું થાય છે ડેફિશિયન્સી થાય છે પછી એના કારણે શું થાય છે તો કે ડીક્રીઝ પલ્મનરી બ્લડ ફ્લો કે વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ વધે તો તેના કારણે શું થાય છે તો કે પલ્મોનરી બ્લડ ફ્લો જે છે એ ઓછો થઈ જાય છે અને જ્યારે આ સાઇડ ડેફિશિયન્સી ઓફ પલ્મોનરી સરફેક્ટન્ટના કારણે શું થાય છે તો કે ડિક્રીઝ લંગ કોમ્પ્લિકન્સ એના લીધે શું થાય છે તો કે ડિક્રીઝ આલ્વિયોલાર વેન્ટિલેશન કે આલ્વિયો આલ્વિઓલાર વેન્ટિલેશન જે છે એ ડિક્રીઝ થાય છે અને જ્યારે પલ્મોનરી બ્લડ ફ્લો જે છે એ ડિક્રીઝ થાય તો તેના કારણે શું થાય છે તો કે ડિક્રીઝ લંગ્સ મેટાબોલિઝમ કે લંગ્સનું જે મેટાબોલિઝમ છે એ ડિક્રીઝ થાય છે તો આ બંનેના કારણે શું થાય છે તો કે લેબડ રેસ્પિરેશન નેક્સ્ટ છે અસેસમેન્ટ તો કે અસેસમેન્ટની અંદર તમે શું કરશો તો કે ફિઝિકલ ફિઝિકલ એક્ઝામિનેશન ટેકેપની અહીંયા લેપટેસ એન્ડ રે રેડિયોગ્રાફી અને લાસ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ તો નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું છે તો કે ઇફેક્ટિવ વેન્ટિલેશન એન્ડ થેરાપી ઓપ્ટિમમ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર એન્ડ એડિક્યુએટ ન્યુટ્રિશન એસિડ બેઝ બેલેન્સ એન્ડ નોર્મલ બીપીએન હેમોટો હેમોટ્રોકિટ પછી છે એડિશનલ નર્સિંગ મેનેજમેન્ટ તો પછી જ આ હતું આઈઆરડીએસ મીન્સ કે આ રેસ્પિ નિયોનેટની અંદર રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ